कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणे थी लोको जोड़ाई रहा छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे अमे रजू करीए छीए अमने मळेला સંદેશાઓ। આવો મળીએ આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ ડૉક્ટર નિરંજન પટેલને। મારા પ્રિય મિત્રો, આજની જે વિકટતમ પરિસ્થિતિમાંથી આપણે ગુજરી રહ્યા છીએ એ બદલ મારે અમુક સૂચનો તમને આપવા છે, જેથી કરીને આ લોકડાઉન પીરિયડ દરમિયાન તમે તમારી, તમારા સ્નેહીઓની તથા આડોશી પાડોશીઓનું આરોગ્યનું, એટલે કે શારીરિક અને માનસિક આરોગ્યનું રક્ષણ કરી શકશો। ઘણું મુશ્કેલ છે ઘરમાં બેસી રહેવું, કારણ કે આપણે બધા મુક્ત રીતે જીવવાનું જીવન જાણીએ છીએ। યંત્રવત આપણી જીવનશૈલી થઈ ચૂકી છે। અથાક પરિશ્રમ કરનારા વ્યક્તિ જ્યારે એકાએક લોકડાઉનમાં ચાલ્યો જાય છે, કારખાનાઓ બંધ થઈ ગયા છે, ઓફિસો બંધ થઈ ગઈ છે, દુકાનો બંધ થઈ ગઈ છે અને કમ્પ્લીટ બંધ થઈ ગયું છે। રસ્તા પર કોઈ વ્યક્તિઓ દેખાતો નથી, સ્ટ્રીટ અને ગલીઓ બધી ખાલી પડી છે, મોટરનો ઘોંઘાટ નથી। આવી બધી પરિસ્થિતિ ક્યારે આવશે એવું ક્યારે જ નહોતું કોઈએ વિચાર્યું, પણ કુદરતનો કહર માનો આપણને આ નસીબમાં ભોગવવાનું આવ્યું છે। સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા નું બહુ જરૂરી છે, જે ફરજિયાત કરવામાં આવેલું છે। અને ઘરે રહીને બહાર જાઓ તો બીક છે, ઘરે રહો તો બીક છે, ક્યાંથી સંસર્ગ અને ચેપ લાગશે એ કહી નથી શકતા, ક્યારે અને કેવી રીતે તમારા પર એ વાયરસનો અટેક થશે એ અનપ્રેડિક્ટેબલ છે। એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ઘરે બેઠા બેઠા કરશો તો શું કરશો? ખાશો, પીશો, ઊંઘશો, ટીવી જોશો, આરામ કરશો, પણ કેટલું? યુટ્યુબ પર જઈને પિક્ચર જોશો, ગાયન સાંભળશો, પણ આખો દી ક્યારે ને ક્યારે તમે થાકવાના, કંટાળો આવવાનો, એનું પરિણામ તમારા માનસિક સંતુલન પર જશે। તેના લીધે ચીડચીડિયાપણું, ઇરિટેબિલિટી, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, એન્ઝાયટી જેવા કેસીસ થશે। આપણી સામે બાકી પરિસ્થિતિને જોજુમવાનું છે। આવક આવતી બંધ થઈ ગઈ છે, ધંધાઓ બંધ છે, ઈએમઆઈ ભરવાનું બાકી છે। આવી બધી પરિસ્થિતિ હોય ત્યારે આ બધી માનસિક વ્યથાઓ તમને હેરાન કરશે જ। તો આવી પરિસ્થિતિમાં તમે પોતાનું મેન્ટલ સ્ટેટ કેવી રીતે બેલેન્સ રાખશો એ માટે અમુક સાદા સચોટ ઉપાયો હું તમને કહું છું। એનો તમે જો મિત્રો યોગ્ય રીતે રોજ પાલન કરશો તો આ 21 દિવસનો લોકડાઉન પીરિયડ સારી રીતે વીતી જશે અને તમારા આરોગ્યનું વર્ધન થઈને તમે સાજા માજા થઈને જીવશો। આયુર્વેદની દિનચર્યામાં કહ્યું છે તે પ્રમાણે સવારે વહેલા ઉઠો। વહેલા ઉઠવા માટે તમારે રાત્રે વહેલા સૂવું પડશે અને વહેલા સૂવા માટે તમારે રાતનું જમણ વહેલું લેવું પડશે। સૂવાના અને રાતના ડિનરની વચ્ચે 2 કલાકનું અંતર રાખો। દરેક લંચ અને ડિનર કર્યા પછી 100 સ્ટેપ્સ વોકિંગ, એટલે શતપાવલી ઘરના અંદર જ કરો। ગરમ પાણી પીઓ, ગરમ ખોરાકનું સેવન કરો, ઠંડી વસ્તુઓનો ત્યાગ કરો, ઠંડા પીણા છોડી દો, યોગાસન કરો, યોગા ઓન ચેર કરો, પ્રાણાયામ કરો, સ્પેશિયલી ઉજ્જયી, જે ઘર્ષણયુક્ત શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયા છે એને તમે કરો। સ્ટ્રેસ મુક્ત થવા માટે તમે ભ્રામરી પ્રાણાયામ કરો। તમને શરીરમાં નવચેતના આપવા માટે તમે સૂર્યભેદન પ્રાણાયામ કરો।
કપાલભાતી કરો, જેને રેસ્પિરેટરી ડિટોક્સ કહેવામાં આવે છે, એને દિવસમાં 1-2 ટાઈમ કરો. મંત્રનો જાપ કરો, તેમાં પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. સોહમનો જાપ આપણા શરીરમાં અવિરત ચાલતો હોય છે, શ્વાસ પ્રશ્વાસની ક્રિયા દરમિયાન આ જાપ ચાલતો હોય છે, જે ક્યારે જ આપણે અનુભવતા નથી. આંખો બંધ કરો, એક જગ્યાએ શાંત બેસી જાઓ અને શ્વાસ પ્રશ્વાસની ક્રિયા પર ધ્યાન દો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે સોરો ધ્વનિ થાય છે અને જ્યારે શ્વાસ છોડો છો ત્યારે હમનો ધ્વનિ થાય છે, એને તમે સાંભળો. બીજી પ્રક્રિયામાં શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, એની ઠંડક અને ઉષ્ણતા એને તમે અનુભવો. જ્યારે શ્વાસ તમે અંદર લો છો ત્યારે ઠંડો શ્વાસ અંદર જાય છે અને જ્યારે તમે ઉચ્છ્વાસ ફેંકો છો બહાર ત્યારે ગરમ થઈને કાર્બન ડાયોક્સાઇડને લીધે ગરમ થઈને બહાર ફેંકાય છે. એ શ્વાસની ઠંડક અને ગરમાટને તમે અનુભવો. આ વસ્તુને તમે બ્રેથ અવેરનેસ કહેશો, પ્રાણાકર્ષણ ક્રિયા કહેશો અથવા પ્રાણધારણા કહેશો. ડીપ રિલેક્સેશન યોગની એક વિશિષ્ટ પ્રક્રિયા છે, જેના દ્વારા તમે 15-20 મિનિટમાં રિલેક્સ થઈ જાઓ છો. આમાં એટલું જ કરવાનું છે, શવાસનમાં સૂઈ જાઓ. સૂઈ જાઓ એટલે પોડી નથી જવાનું, જાગતા રહીને સૂવાનું છે. આંખો બંધ કરો, માથાથી પગના તળિયા સુધી એક એક અવયવને મનની દ્રષ્ટિથી નિહાળો અને એને ઓટો કમાન્ડ આપીને મનથી એ પાર્ટને રિલેક્સ કરો. ન્યુટ્રિશિયસ અને હેલ્ધી ફૂડ ખાવાનું રાખો, વધારે પડતું વારે ઘડીએ અને દબાવીને ખાવાનું ટાળો. એની જગ્યાએ તમે થોડું થોડું દર 2-3 કલાકના અંતરે ખાશો તો તમારા ડાયજેશન સિસ્ટમ પર આડઅસર નહીં થશે અને તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે. વધારે પડતા ચા કોફી પીશો નહીં, પાણી છૂટતી પીવો. એટલીસ્ટ 2-3 લિટર પાણી પીવું જરૂરી છે. પેટ સાફ રાખવાની કોશિશ કરો. એક જગ્યાએ બેસી રહેવાનું ટાળો. દર 1/2 કલાકે ઊઠીને ગરમની અંદર જ એક આંટો મારો. રોજ સવાર સાંજ સ્ટીમ ઇનહેલેશન લો. સવાર સાંજ ગુગળ અથવા લોબાનથી ધૂપ કરો. લીમડાના પાણીથી ઘરને સ્પ્રે કરો અથવા તો પછી એનું પોતું લગાડો. મનને સદા પ્રફુલ્લિત રાખો, સ્વયંને મોટિવેટ રાખો. હસતા રહો, ઈશ્વરને આધીન રહો. ઘર આંગણું સાફ રાખો, બધું જ સારું થવાનું છે એ ધ્યાનમાં રાખજો. પોતાને મોટિવેટેડ રાખવા માટે હું જેમ બોલું છું તેમ તમે મારી સાથે બોલો. આઈ એમ ફીલિંગ બેટર એન્ડ બેટર, લાઇટર એન્ડ લાઇટર, ફૂલ ઓફ એનર્જી, એન્થુઝિયાઝમ એન્ડ રેડી ફોર ધ ડે ટુ ડે વર્ક વિથ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પોઝિટિવિટી એન્ડ કોન્ફિડન્સ. લાસ્ટમાં આ ગીતથી મારા સૂચનોનું સમાપ્ત કરું છું. હમ હોગે કામયાબ, હમ હોગે કામયાબ, એક દિન મન મે હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ કે હમ હોગે કામયાબ. દર્દ મે મુસ્કાન કે દીપક જલાતે, દર્દ મે મુસ્કાન કે દીપક જલાતે, હમ હૈ વો તૂફાન મે જો કશ્તી ચલાતે, હમ હૈ વો તૂફાન મે જો કશ્તી ચલાતે, દર્દ મે મુસ્કાન કે દીપક જલાતે, દર્દ મે મુસ્કાન કે દીપક જલાતે. મિત્રો, અમને જરૂર છે તમારા પોઝિટિવ વિચારોની. આવો
અમારી સાથે એકમેકના જોડાણથી આપણે સકારાત્મકતાનો સેતુ બાંધીએ. મન વચન કર્મથી સંવેદનશીલ બનીને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીએ. આપનો સહકાર, આપના વિચારોનો આધાર આપણા સૌના ભવિષ્યને સુખદ આકાર આપશે તેવી જ આશા સાથે આ સવાલો આપની સમક્ષ રજૂ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ, અને જોઈ રહી છે આપના જવાબોની રાહ. તો આવો મિત્રો, અમારી સાથે જોડાઓ અને સમાજને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. આપને ફક્ત જણાવવાનું છે તમારું નામ, તમારો વ્યવસાય, શહેર, વર્તમાન પરિસ્થિતિ અંગેના આપના વિચારો, આપના વ્યવસાયને અનુલક્ષીને હાલની આપની પ્રવૃત્તિ, હાલની સમસ્યા અને સ્થગિત સમયને સકારાત્મક રીતે ગતિશીલ કેવી રીતે બનાવો છો તેની જાણકારી અને મંતવ્યો સાથે આપની પસંદના મનગમતા ગીતની એક કડી પણ જરૂરથી જણાવશો.